કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જૈવિક અણુઓ ચેપ્ટર ની અંદર આગળ વધીએ છીએ. અગાઉના પીરિયડ નું કામ તમે બરાબર કરેલું હશે તેવું માનીને આપણે આગળ વધીએ છીએ. અગાઉના પીરિયડમાં આપણે એમિનો એસિડ વિશે ભણ્યા હતા, બરાબર. એમિનો એસિડ એનું વર્ગીકરણ ભણ્યા, આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડ એ રીતે ભણ્યા, એસિડિક, બેઝિક અને તટસ્થ એમિનો એસિડ એ રીતે ભણ્યા, એમિનો એસિડ નું બંધારણ પણ ભણ્યા. આજે લઈએ છીએ પ્રોટીન બંધારણ. તો કે પ્રોટીન એ છે શું, એના માટે અગાઉ વાત કરી હતી. તો કે પ્રોટીન એ એમિનો એસિડ નું પોલિમર છે. તો કે એમિનો એસિડ નું પોલિમર એટલે કે ઘણા બધા એમિનો એસિડ એકબીજાની સાથે જોડાય અને મોટી વિશાળ શૃંખલા બને. તો એ જે વિશાળ શૃંખલા બને એ શૃંખલાને આપણે પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. તો આપણે સૌથી પહેલા એમિનો એસિડના બે અણુથી શરૂઆત કરીએ. એમાં નોર્મલી NH2 ને ડાબી બાજુ લખવામાં આવે છે, એટલે H2N. અહીંયા લખું છું CH2, અહીંયા લખું છું C ડબલ બોન્ડ O અને H. અહીંયા આ જે છે એ પદાર્થનું નામ છે ગ્લાયસિન, બરાબર. ગ્લાયસિન તેની સાથે બીજો એક પદાર્થ લઉં છું, એમાં H2N પહેલા લખ્યું, તો H2N, અહીંયા જે CH2, અહીંયા જે C ડબલ બોન્ડ O, O અને H, આ પણ ગ્લાયસિન છે. હવે આના બે અણુઓ જોડાય તો આમાંથી દૂર થાય OH, આમાંથી દૂર થાય H. આ બે H છે એને દર્શાવું છું આ રીતે, આ રીતે. એટલે ખ્યાલ આવે કે મારે જે દૂર કરવાનું છે, તો આ H2O અહીંયાથી દૂર થઈ જાય, દૂર થઈ જાય, એટલે કે માઇનસ H2O, માઇનસ H2O. તો બાકી શું વધ્યું? H2, પછી N, પછી CH2, પછી C ડબલ બોન્ડ O, પછી આવ્યો NH, પછી છે CH2, C ડબલ બોન્ડ O, O અને H. આ બાજુ C છેડો છે જેમાં કાર્બન છે, અહીંયા N છેડો છે, એટલે આ જે ભાગ છે એને કહેવાય છે C ટર્મિનલ, અને આ બાજુનો ભાગ N છે, માટે આને કહેવાય છે N ટર્મિનલ. ટર્મિનલ એટલે છેડો, સી છેડો અને એન છેડો. જો કે હવે આ સિસ્ટમ નીકળી ગઈ છે, પણ પહેલા સિસ્ટમ હતી. આ જે બોન્ડ છે આને કહેવાય છે પેપ્ટાઇડ બંધ, અથવા બીજું કહીશું તેને, અને એ છે પેપ્ટાઇડ સાંકળ. તો પેપ્ટાઇડ સાંકળમાં બને કેવી રીતે, આપણને ખબર હોવી જોઈએ કે પેપ્ટાઇડ સાંકળ કોને કહેવાય, પેપ્ટાઇડ બંધ કોને કહેવાય. તો કે એમિનો એસિડના બે અણુઓ, એમિનો એસિડના બે અણુઓ CONH બંધથી જોડાય છે. આ બંધને પેપ્ટાઇડ બંધ કહેવાય, જેમાં એક અણુનો OH અને અથવા એક અણુનો એક અણુના સી ડબલ OH નો OH અને બીજા અણુના NH2 સમૂહનો H દૂર થાય છે. તો આમાંથી OH દૂર થયો, આમાંથી H દૂર થયો, અને આ બે રચના આપણને પ્રાપ્ત થઈ. જો આપણી પાસે એમિનો એસિડ
ના બે અણુઓ જોડાય તો જે રચના મળે બે અણુઓ જોડાય તો જે રચના મળે છે એ રચનાને ડાય પેપ્ટાઇડ તરીકે ઓળખવામાં આવે. જ્યારે ડાય પેપ્ટાઇડ બને તો તે વખતે H2O નો એક અણુ દૂર થાય. પણ માનો કે એમિનો એસિડ ના ત્રણ અણુ જોડાય તો તેને કહેવાય છે ટ્રાયપેપ્ટાઇડ. ટ્રાયપેપ્ટાઇડ જો ટ્રાયપેપ્ટાઇડ હોય તો તેમાં બે CONH બંધ હોય. જો આમાં CONH બે અણુ ભેગા થયા તો આવો એક બંધ બને, ત્રણ ભેગા થાય તો બે અણુ બને, ચાર અણુ ભેગા થાય તો ત્રણ બને, એક ઓછો. બે CONH બંધ હોય તથા બે H2O ના અણુઓ દૂર થાય. જો એમિનો એસિડના ચાર અણુઓ જોડાય તો ત્રણ પેપ્ટાઇડ બંધ બને, ત્રણ H2O ના અણુઓ દૂર થાય. એ પ્રમાણે છ એમિનો એસિડ હોય બરાબર તો તેમાં છ છે માટે એક ઓછો એટલે પાંચ પેપ્ટાઇડ બંધ હોય બરાબર. સારું, બે એમિનો એસિડ ના અણુ ભેગા થાય તો તેને ડાયપેપ્ટાઇડ કહેવાય, એમિનો એસિડ ના ત્રણ અણુ ભેગા થાય તો ટ્રાયપેપ્ટાઇડ કહેવાય, એમિનો એસિડ ના ચાર અણુ ભેગા થાય તો ટેટ્રાપેપ્ટાઇડ, છ અણુ ભેગા થાય તો તેને હેક્ઝા પેપ્ટાઇડ કહેવાય, આઠ અણુ હોય તો તેને ઓક્ટા પેપ્ટાઇડ તરીકે ઓળખીશું, અને દસ થી વધુ હશે તો તેના માટે શબ્દ વાપરીશું પોલીપેપ્ટાઇડ બરાબર. એટલે દસ અણુ જો ભેગા થાય તો ડેકાપેપ્ટાઇડ, અને દસ થી વધુ અણુ હોય તો તેના માટે આપણે પોલીપેપ્ટાઇડ શબ્દ વાપરીએ છીએ બરાબર. આટલો ભાગ નોંધ કરો પછી આપણે આગળ જઈએ. ઓકે, જો એમિનો એસિડ ના બે અણુ ભેગા થાય તો ડાયપેપ્ટાઇડ, ત્રણ હોય તો ટ્રાયપેપ્ટાઇડ, ચાર હોય તો ટેટ્રાપેપ્ટાઇડ, પાંચ હોય તો પેન્ટા, છ હોય તો હેક્ઝા, સાત હોય તો હેપ્ટા વગેરે. જો એમિનો એસિડના સો કે તેથી વધુ અણુઓ ભેગા થાય તો તેમાંથી બનતી જે રચના છે એ પોલીપેપ્ટાઇડને આપણે પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. તો પ્રોટીન કહેવાય કોને? તો કે જે પોલીપેપ્ટાઇડની અંદર એમિનો એસિડના સો કે તેથી વધુ અણુ આવેલા હોય તો તેને પોલીપેપ્ટાઇડ, અથવા એ પોલીપેપ્ટાઇડને આપણે પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. પ્રોટીન માટેની આ જે વાત છે એને 100 એ 100% તરીકે આપણે સ્વીકારતા નથી. એનું કારણ એવું છે કે કેટલાક પ્રોટીન એવા છે કે જેની અંદર એમિનો એસિડની સંખ્યા ઓછી છે, જેમ કે છે ઇન્સ્યુલિન. તો ઇન્સ્યુલિનમાં એ પ્રોટીન છે અને એની અંદર એમિનો એસિડની સંખ્યા છે 51. 100 કે તેથી વધુ અણુઓ જો એમિનો એસિડના ભેગા થાય તો તેનો અણુભાર 10,000 ગ્રામ પ્રતિ મોલ કરતાં પણ વધારે હોઈ શકે બરાબર. તમે કયા અણુઓ લો છો અને એમાંથી પ્રોટીન બનાવો છો તે જોવાય. જુદા જુદા પ્રકારના મોનોમરને ભેગા કરો છો તો 100 જ અણુ ભેગા કરું તો કોઈક વાર 10,000 થાય તો તેનાથી વધારે પણ થઈ શકે. કે કયા એમિનો એસિડનો ઉપયોગ કર્યો છે એને આધારે પ્રોટીનના અણુભાર નક્કી થઈ શકે બરાબર. જે પ્રોટીનનું વર્ગીકરણ કરીએ છીએ એ પ્રોટીનનું વર્ગીકરણ પછી લઈએ.
પણ તે પહેલા અહીંયા તેનું નામકરણ જોઈ લઈએ કે નામકરણ કેવી રીતે બને છે તે. આ પછી આ પોઈન્ટને પણ આપણે લઈએ છીએ. જેમ કે આનું નામ છે ગ્લાયસિન, આનું નામ છે ગ્લાયસિન. બે અણુને ભેગા કર્યા, પાણીનો એક અણુ દૂર થયો, તો જ્યારે નામ લખવાનું હોય તો જી એલ વાય સી આ તો લખ્યું, પણ જે આઈ એન ઈ છે એને દૂર કરી નાખવાનું, એની જગ્યાએ મૂકવાનું વાય એન ઈ. પછી આ શબ્દને જોઈન કરી દેવાનો, આ જી ને કેપિટલ નહીં રાખવાનું, તો તેનું નામ થાય ગ્લાયસિન એલેનાઇન. શોર્ટમાં દર્શાવવું હોય તો ગ્લાયસિનમાં જી એલ વાય, બીજામાં પણ જી એલ વાય, અથવા જી અને જી આવું લખાય. આ છે ગ્લાયસિન, આ છે એલેનાઇન. કામ શું છે? અહીંયા જે સી એચ ટુ છે એમાં એક એચ લખ્યો નથી, એની જગ્યા મેં લખ્યું છે સી એસ થ્રી. આનું નામ છે એલેનાઇન. આમાંથી પાણીનો અણુ દૂર કરીએ એટલે માઇનસ એચ ટુ, તો અહીંયાથી ઓ એચ જાય, આમાંથી એચ જાય, એટલે કામ કરો એચ ને લખીએ આ બાજુ, તો આ રીતે એચ ટુ દૂર થઈ ગયો, તો બને એચ ટુ એન, ફરી સી એચ ટુ, અહીંયા છે સી ઓ, પછી એન એચ, સી એસ થ્રી, સોરી સી એચ, સી એસ થ્રી, સી ડબલ ઓ એચ. આ છે આપણી પાસે પેપ્ટાઇડ બન. હવે આનું નામ લખવું છે તો જી એલ વાય સી તો રાખો, આઈ એન દૂર કરી નાખો, એની જગ્યાએ મૂકો વાય એલ ઈ. હવે આ જોઈન કરો તો તેનું નામ બને ગ્લાયસિન એલેનાઇન. સંજ્ઞા દર્શાવી હોય તો જી એલ વાય ડેશ એ એલ એ, અથવા જી અને એ આવું લખો તો ચાલે. જે પ્રોટીન છે એનું વર્ગીકરણ કરીએ તો કે બંધારણને આધારે પ્રોટીનનું વર્ગીકરણ બે રીતે થાય. એક છે રેસામય પ્રોટીન અને ગોલીય પ્રોટીન. રેસા એટલે માનો કે આ એક આવા રેસા, આ એક પોલીમરની શૃંખલા, બીજી પોલીમરની શૃંખલા, ત્રીજી પોલીમરની શૃંખલા, આ બેની વચ્ચે બંધ બનતા હોય છે. તો એ બંધ બે પ્રકારના હોય, કાં તો હાઇડ્રોજન બોન્ડ પણ હોય તેવા, અને તેમાં ડાયસલ્ફાઇડ બંધ પણ હોય. ડાયસલ્ફાઇડ એટલે શું? એસ એસ આ રીતની રચના હોય. તો કે પોલીપેપ્ટાઇડની જે શૃંખલા હોય, આ રીતે શૃંખલા આપેલી હોય, તો આ શૃંખલાઓની વચ્ચેનો જે બંધ છે એ હાઇડ્રોજન બંધ હોય અને ડાયસલ્ફાઇડ બંધ હોય. એવા બંધને કારણે આ જે રેસાઓ છે એકબીજાની સાથે જકડાઈ રહે. હવે ઘણા બધા રેસાઓ એકબીજાની સાથે જકડાઈને રહેતા હોય છે. મોટે ભાગે આ રેસામય પ્રોટીન પાણીમાં દ્રાવ્ય હોતું નથી, જેમ કે ઊન, રેશમ, વાળ. બરાબર, જો વાળ પાણીમાં દ્રાવ્ય હોત એવું શક્ય નથી, પણ વાળ પાણીમાં દ્રાવ્ય હોત તો માથામાં પાણી કોઈ રેડતું નહીં, ચોમાસામાં કોઈ બહાર જાય નહીં, ઊનનું સ્વેટર બની શકે નહીં, ઘેટા શરીર ઉપર ઊન છે, ગયા વરસાદની અંદર કાં તો પાણીમાં ગયા એટલે બધું ઊન ઓગળી ગયું એવું નથી હોતું. એટલે કોઈક વાર તમને આ પ્રોટીન પાણીમાં દ્રાવ્ય છે કે અદ્રાવ્ય છે તો માઇન્ડમાં રાખવાનું કે રેસામય પ્રોટીન એટલે કાં ઊન વા કેરેટીન એ પાણીમાં દ્રાવ્ય નથી હોતું. બરાબર, રેશમ એટલે કુદરતી રેશમના કીડાઓ જે બનાવે છે તે. પછી બીજું છે માયોસિન, એ જે સ્નાયુ આવેલો હોય. એક એમસીક્યુ તરીકે પૂછાય કે માયોસિન ક્યાં જોવા મળે, તો શેમાં જોવા મળે? સ્નાયુમાં જોવા મળે છે. બીજું છે ગોલીય પ્રોટીન. અને એક સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે ગોલીય પ્રોટીન વિશે ભણીએ. બીજું વર્ગીકરણ છે એમાં આવે છે ગોલીય પ્રોટીન. ગોલીય પ્રોટીનમાં કેવી આવી એક રચના હોય, ફરી દોરું છું, આ પ્રમાણે રચના હોય. આમાં જે બાકી વળેલી શૃંખલા છે એમાં આ જગ્યાએ હાઇડ્રોજન બોન્ડને કારણે શૃંખલા વળી ગયેલી હોય છે, એમાં ગોળ ગોળ રચના હોય છે એટલે ગોલીય રચના. આવી જે રચના છે એ ઈંડાની અંદર આવેલા આલ્બ્યુમિનમાં જોવા મળે છે, તે ઉપરાંત ઇન્સ્યુલિનમાં પણ જોવા મળે. આ જે છે એ મોટે ભાગે પાણીમાં દ્રાવ્ય હોય છે. તો આ જે વર્ગીકરણ લીધું એ માત્ર આણ્વીય આકારને આધારે વર્ગીકરણ લઈએ છે. બીજું જે વર્ગીકરણ છે એમાં આકાર તો ખરો જ, સાથે તેનું બંધારણ પણ જોવાય.
એ બંધારણમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક આ ચાર પ્રકારના બંધારણ છે જે આપણે આવતા પીરિયડમાં ભણીશું. બરાબર, નાનો પીરિયડ છે, થોડું થોડું કરતા રહેશો એટલે ટોપિક તમને વધુ ને વધુ સારી રીતે આવડતું જશે. આજનો ટોપિક આટલું તૈયાર કરવામાં બહુ વાર ન લાગે, અડધો કલાક ફાળવો, એક કલાક ફાળવો એટલે આખો ટોપિક તમારો ક્લિયર, પછી નવા પીરિયડની રાહ જોવું. બરાબર, ઓકે, લખી લાવો.